ઇંગ્લિશ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું પૂનમ. આજે અમારા ખાસ રિપોર્ટમાં અમે આપની સાથે ચર્ચા કરીશું દેશમાં બનેલા બળાત્કારની એવી ઘટનાઓની જેમાં આરોપી તરીકે વધુ ને વધુ કિશોરો સામે આવ્યા, ત્યારે આવા આરોપીઓને શું સજા ફટકારવી તે અંગે કોર્ટ પણ અસમંજસમાં મુકાઈ જતી હોય છે. ત્યારે હવે આ અંગે કાયદામાં બદલાવ લાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રી મેનકા ગાંધીએ કાયદામાં બદલાવ લાવવાની વાત કરી છે. ત્યારે બળાત્કાર કરનાર કિશોરોને કેટલી સજા, શું કિશોરોને પણ પુખ્ત વયના આરોપી જેટલી જ સજા થવી જોઈએ, આજે અમારા ખાસ અહેવાલનો શું કાયદો આવશે બદલાવમાં આપણે ચર્ચા કરીશું. અમારા આજના ખાસ રિપોર્ટ કાયદો લગાવશે લગામમાં. દેશમાં ફરી એક વખત સગીર અપરાધીઓને લઈને ચર્ચા શરૂ થઈ છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રી મેનકા ગાંધીએ સગીર ગુનેગારો સાથે પણ પુખ્ત વયના ગુનેગાર જેવું જ વર્તન કરવાનું જણાવતા આ સમગ્ર ચર્ચા શરૂ થઈ છે. બ્રિંગ 16 યર ઓલ્ડ્સ ઇન ટુ ધ પ્રવ્યુ બીકોઝ અકોર્ડિંગ ટુ ધ પોલીસ 50% ઓફ ઓલ સેક્સ્યુઅલ ક્રાઇમ્સ આર 16 યર ઓલ્ડ્સ હુ નો ધ જેજે એક્ટ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, સો દે કેન ડુ ઇટ. But now if we, for premeditated murder, for rape, if we bring them into the purview of the adult world, then it will scare them. આ નિવેદન છે મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રી મેનકા ગાંધીનું. તેમના આ નિવેદનથી તેમના કહેવાનો ગર્ભિત અર્થ એટલો જ છે કે દેશમાં બનતા બળાત્કાર અને હત્યા જેવા કેસમાં મોટાભાગના અપરાધીઓ જુવેનાઇલ એક્ટનો દુરુપયોગ કરે છે, સાથે જ બચવાની પૂરી સંભાવના હોવાથી કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. આમ ફરી એક વખત સગીર વય મર્યાદા તથા જુવેનાઇલ એક્ટમાં સજાની જોગવાઈને લઈ દેશભરમાં ચર્ચા શરૂ થઈ છે. બસપા સુપ્રીમો માયાવતીએ આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા માટે સહમતી દર્શાવી. આમ આદમી પાર્ટી તથા રાષ્ટ્રીય મહિલા પંચ પણ મેનકા ગાંધીના સમર્થનમાં જોવા મળી રહ્યા છે. મંત્રી હૈ લેકિન જબ યે મામલા પાર્લામેન્ટ મે આયેગા और दोनों सदन में आएगा तो इसके ऊपर बहस होनी चाहिए और उसके बाद कोई निर्णय होना चाहिए. मैं इस बात से सहमत हूँ. जैसे पहले दिल्ली में हुआ है, सबसे ज्यादा जिसने वहशी बने की हद कर दी थी वो मेरे ख्याल में नाबालिग था और उसको सजा जो है वो उस हिसाब से मिली है. लेकिन मेरे ख्याल में अगर रेप जैसे केस में ऐसा होता है तो मैं मेनका गांधी जी की इस बात से सहमत हूँ. जुवेनाइल जस्टिस एक्ट को एक बार फिर से रिव्यू करने की जरूरत है और इन किशोरों को जो इस तरह के अपराध करते हैं उनके अपराध के अनुपात में सजा देने की आवश्यकता है, तभी इन इस एज ग्रुप में डर व्याप्त होगा और कहीं ना कहीं कमी आएगी ऐसे अपराधों में. पहले भी मिनिस्ट्री ने इसको वो किया था कि 16 साल उम्र की जाए, लेकिन आज के परिप्रेक्ष्य में, आज के कॉन्टेक्स्ट में जो है मुझे लग रहा है कि ये एज कम होनी चाहिए. लेकिन पूरी डिबेट, क्योंकि बहुत ज्यादा जातियां जो है वो जुवेनाइल कहके और बच्चे बच जाते. 16 डिसेम्बर ना रोज बलात्कार नो भोग बनेली निर्भया ना माता पिताए पर आ प्रकार ना केस मा सख्त सजा ने केंद्रीय मंत्री ने टिप्पणी ना सुर मा सुर मिलाव्यो छे. मैं निर्भया को मम्मी मंत्री जी का फैसले का चाहे जो भी उन्होंने सोचा है उसका स्वागत करते हूँ और समर्थन भी करते हूँ. ऐसे कानून बनने से, ऐसे फैसले लेने से एक तो हमारे समाज में जुवेनाइलों के प्रति बहुत अच्छा संदेश जाएगा, हर जुवेनाइलों के मन में कानून का खौफ होगा और ऐसे अपराधों में उनको कमी आएगी. જો કે રિટાયર્ડ જજ જસ્ટિસ સોઢીનું માનવું છે કે સરકાર અન્ય કોઈ રીતે ગુનાઓ પર નિયંત્રણ મેળવી શકતું નથી. आदमी क्योंकि ये सोशल एनिमल बन चुका है, ये अपना इंस्टिंक्ट कंट्रोल करता है. कहीं ना कहीं ये कंट्रोल नहीं कर पा रहा तो कहीं ना कहीं हमारी सोशल सोसाइटी में गलती है. इसको सुधारो बजाय के आदमी को अंदर जेल, बच्चों को जेल में भेजते शुरू कर दो. ये तो लगता है कि सोशल ऑर्डर कलाप्स हो चुका है. आपके पास और कोई चारा ही नहीं है, आदमी को लो जेल भेजो. મેનકા ગાંધી દ્વારા ફરી આ રાગ છેડતા સવાલ એ છે કે શું નાના મોટા ગુનેગારોને એક સરખી સજા મળશે, શું જુવેનાઇલ એક્ટમાં ફેરફાર થશે,
શ્રી મેનકા ગાંધીના મનની વાત સાકાર થશે. મહત્વનું છે કે ગત જુલાઈમાં જ આ મુદ્દે ચર્ચાનો સૂર છેડાયો હતો અને તત્કાલીન મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રીએ પણ સગીરની વય મર્યાદા 18 થી ઘટાડી 16 કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જો કે દેશની સર્વોચ્ચ અદાલતે ગત જુલાઈમાં આપેલા ચુકાદામાં સગીર વય મર્યાદા 18 વર્ષ જ રાખવાનો ચુકાદો આપ્યો હતો. ત્યારે આ વખતની આ ચર્ચાનું પરિણામ શું હશે તેના પર સૌની નજર રહેલી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો મેનકા ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને હાલ તો ચર્ચાએ પણ જોર પકડ્યું છે અને મહિલાઓ આ વિશે શું માની રહી છે, શું મેનકા ગાંધીનું સપનું સાકાર થશે ખરા, આ તમામ બાબતને લઈને ચર્ચા કરવા સંદેશ સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા સોશિયલિસ્ટ રુઝાન ખંભાટા અને એડવોકેટ સોનલબેન આપણી સાથે જોડાઈ ચુક્યા છે. આપ બંનેનું સ્વાગત છે સંદેશ સ્ટુડિયોમાં. રુઝાનબેન, આપણે પૂછવા માંગીશ કે જ્યારે મેનકા ગાંધી આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે મેનકા ગાંધી દ્વારા, આપ આ નિવેદનને કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા તો આ જે મેનકા ગાંધીનું સ્વપ્નું નથી, આપણા દેશની મહિલાઓનું સ્વપ્નું છે. એટલે એને ઈચ્છા છે, સ્વપ્ન એટલે નોટ કહ્યું, સ્વપ્ન ઇઝ નોટ ડ્રીમ, ઇટ્સ ઈચ્છા. કારણ કે આજના તારીખમાં આ ચીજની બહુ જરૂર છે. આજના જે એન્વાયરમેન્ટમાં આપણે છીએ, સોશિયલ એન્વાયરમેન્ટ લો, ઇકોનોમિકલ એન્વાયરમેન્ટ લો, જે એન્વાયરમેન્ટમાં આપણે છે એમાં આ ચીજની બહુ જરૂર છે. કારણ કે આપણે જોયું, અત્યારે બહુ રિસેન્ટ વાત કરવાથી મહિના પહેલાની કદાચ વાત છે આ, કે આપણે અમદાવાદમાં સોલા બ્રિજ પાછળ એક નાની 5 વર્ષની બાળકીનું રેપ થયું છે અને એક સગીર વયના આઈ થિંક 17 વર્ષનો છોકરો હતો, જુઈલાઈન, એને રેપ કર્યું છે. કારણ કે હવે શું થયું છે, બધાને ખબર પડી ગઈ છે. આ તો ગુનેગારો જેમ આપણે અવેરનેસ જનરેટ કરતા હોઈએ લોકોને કે ભાઈ આ કલમો લાગવી જોઈએ અને આ છે જે એ રીતે જનરેટ કરી અવેરનેસ, એ રીતે જુઈલાઈન યા બધા જે ગુનેગાર છે એ બી જોઈને જાણી લોકો કે હું ગુનો કરીશ તો મને કઈ કઈ સજા થશે. એટલે હવે લોકોને ખબર પડી ગઈ કે અમે 16 કે 17 વર્ષ છીએ અને અમે આવા રેપ કરશું તો મેક્સિમમ આમ તો લોકો બચવાની ટ્રાય કરતા હોય છે, કારણ કે જેનો કે મેનેજ કરીને બચી શકાય છે. પણ હવે નહીં બચી શકે તો મેક્સિમમ એ લોકોને 3 વર્ષની સજા હોય છે, તે બી જેલમાં નથી હોતી, કોઈ બીજા એક હોમમાં હોય છે, રિમાયમાં હોમમાં. એટલે એ કમ્ફર્ટેબલ લાઈફ હોય છે. એટલે અત્યારે જે આજે આપણે કરવા માંગે છે, લાસ્ટ યર કરવું જોઈતું હતું, પણ બેટર છે કે હવે અત્યારે જે બી એના કન્સલ્ટેશન કરવું હોય, જે બી ડિબેટ કરવા કરી અને લેટ અસ બ્રિંગ અ લોજિકલ સોલ્યુશન ટુ ધીસ. સોનલબેન, આપણું શું માનવું છે કે અત્યાર સુધીના જે ગુનાઓ સામે આવે છે 50% થી ઉપરના ગુનાઓ એવા હોય છે કે જે 18 વર્ષથી નીચેના લોકો દ્વારા કરવામાં આવતા હોય છે, કારણ કે એમને કાયદાનો ડર ઓછો હોય છે, શું આ વસ્તુ આપ એક એડવોકેટ તરીકે કેટલી માનો છો? હું આ વાત સાથે સંમત છું, પણ એમાં એજ ઘટાડવાની વાત છે એમાં, કે જે જે એક્સ છે જેનો મિસયુઝ થાય છે એમાં. અત્યારે કેવું છે, છોકરાઓમાં પરિપક્વતા વધારે હોય છે. એ એડલ્ટ તમે એમને એમ કહો છો કે એ નાના છે, 18 વર્ષથી નીચેનો બાળક હોય જુવેનાઇલ ગણે, પણ ખરેખર એ પરિપક્વતા 16 વર્ષની ઉંમરે આવી જ ગઈ હોય છે. એટલે જો એજ એની ઘટાડીને 18 વર્ષથી જો 15 કે 16 વર્ષની કરવામાં આવે અને પછી નક્કી કરે કે 15 વર્ષથી ઉપરના તમામની સેમ સજા કરવામાં આવશે રેપ માટે, તો એ આ પગલું ખરેખર આવકારદાયક. પણ એમાં એજની લિમિટ હોવી જરૂરી છે, અંડર 15 નહીં જવું જોઈએ, કારણ કે એ ખરેખર એમની માનસિકતા ચાઇલ્ડ હોય છે, એમની એમના ઉપર જો આ લગાવવામાં આવશે તો એની એક ગેરફાયદા પણ વધી જશે. રોઝાનબેન, જે રીતે સોનલબેન વાત કરી રહ્યા છે કે 15 વર્ષથી નીચેના સજા ઓછી થવી જોઈએ, પરંતુ હાલના જે કિસ્સાઓ છે ઘણી વખત એવું બને છે કે 13-14 વર્ષના કિશોરો દ્વારા પણ ગંભીર ગુનાઓને અંજામ આપવામાં આવતા હોય છે, જેમ કે કોઈની હત્યા પણ કરી દેવામાં આવતી હોય છે. એજ લિમિટ બાબતે આપશો કે શું? નહીં, એજ લિમિટમાં આઈ વુડ રાધર સજે 16, નોટ ઇવન 15. કારણ કે લેટસ પુટ એટલે આગળ ધીરે ધીરે કરીએ, હવે તમે અત્યારે 18 થી સીધા 13 કે 14 પર ના જાઓ, લેટસ સ્ટીલ ફાઇન્ડ આઉટ મોર સ્ટેટિસ્ટિક્સ લઈએ. પણ જે 16 વર્ષ સુધી એમને કોઈ પરિપક્વતા આવે તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ તો ફેક્ટ થઈ ગયા છે. આપણી પાસે ડેટા છે, રેકોર્ડ છે, સ્ટેટિસ્ટિક્સ છે, જે બોલી રહ્યા છે કે 16 વર્ષ વાળા આ ગંભીર ગુના કરે છે. જે 13-14 અને છે ગુના એમાં ના નથી, પણ બહુ ઓછા છે. અને જે રીઝનિંગ હશે યા મેબી એ બાળકનું અલગ રીઝનિંગ છે, નોટ બીકોઝ એનું આ પરિપક્વતાનું રીઝન નથી. એટલે આપણે એ રીઝનિંગ છોડીને આપણે અત્યારે આવું સજેસ્ટ, જે પહેલા બી સજેસ્ટ જ કર્યું હતું અને રેકમેન્ડેડ જ કર્યું કે આપણે 16 વર્ષથી હવે ગણી લે, કારણ કે સાયન્ટિફિકલી ઇટ કેન બી પ્રૂવ. કારણ કે આઈ ડોન્ટ નો કે જે કોર્ટમાં કેસ મુકાયા તેને કોર્ટે ના પાડી, આઈ થિંક આપણે બરોબર એમાં મુકાયું નહોતું. હવે આપણે વ્યવસ્થિત અને ટેકનિકલી, સાયન્ટિફિકલી અને સોશિયલી ફી પુટ ઇટ અપ, વિચ ઇઝ ધીઝ ઓલ 3 થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ, તો કોર્ટ બી જરૂર માન્યતા રાખશે કે લેટ અસ ડિક્રીઝ ઇટ ટુ 16 યર્સ ઇન્સ્ટેડ ઓફ 18 યર્સ. આપણે લાગી રહ્યા છે સોનલબેન કે જુવેનાઇલ કોર્ટનો હાલના તબક્કે ગેરઉપયોગ થઈ રહ્યો છે,
હું માનીશ ડેફિનેટલી, કારણ કે જે ઘર ગુનાહિત માણસ ધરાવતા લોકોથી ભરેલું હોય, કે મોટા ઘણી વખત એવું હોય છે, અમારી પાસે ઘણા કેસીસ એવા આવે છે કે મોટા ભાઈ રેપમાં સંડોવાયેલો હોય છે, તો નાનો છોકરો હોય એનો ભાઈ કેવો હોય છે, તો એ આ જ ગુના હેઠળ છે, પણ એને ખબર છે કે હું કદાચ ઓબ્ઝર્વેશન હોમમાં જ રહેવાનું હોય છે, નાના બાળકોની જેલ હોય છે ત્યાં આગળ ભણવાનું હોય છે, ખાવાનું હોય છે, પીવાનું, એટલે ઉપરથી જે બહુ જ નીચલું જીવન સ્તરમાં આવે છે એમના માટે તેટલું કમ્ફર્ટ ઝોન થઈ જાય છે કે ત્યાં 3 વર્ષ હરી ફરીને રહેવાનું જ છે, 3 વર્ષ પછી ફરી પાછા બહાર આવે છે, અને જે પરિવાર કે જે દીકરી સાથે આરોપ હોય એ દીકરીની સામે પરિવારની સામે ફરતા હોય છે અને કહે છે કે તમે અમારું શું બગાડી લીધું, અમે તો આ 3 વર્ષમાં બહાર આવી ગયા, એટલે આ વસ્તુ સાથે હું 100% સંમત છું, જે એજ લિમિટ ઘટાડવી જ જોઈએ. ઘણી વખત એવું બનતું હોય છે કે જે લોકો ગુનેગાર હોય છે તે ગુનો આચરવા માટે 18 વર્ષથી નીચેના કિશોરોનો સહારો પણ લેતા હોય છે, કારણ કે એમને ખ્યાલ હોય છે કે જો હું આ ગુનો આચરીશ તો મને સજા વધારે થશે, જ્યારે કે બીજું કોઈના દ્વારા આચરવામાં આવશે તો એને અમુક પ્રકારની લાલચ આપીને પણ ગુનો કરાવવામાં આવતો હોય છે. આપ શું માનો છો આ બાબતે? તમારી બિલકુલ સાચી વાત છે. દર્ટ અધર ગુના બી છે, જે બુટ લેગિંગ કહીએ છીએ, જેમાં આપણે લેડીઝ અને નાના બાળકોને બુટ લેગિંગ કરતા જોઈએ છીએ, એટલે યુ આર 100% રાઈટ કે એ રીતે લોકો બનાવે છે, લોકોને પોતાનું અને કરે છે, એટલે એ પોઈન્ટ તમારી સાચી છે. પણ અત્યારે આપણે પાછા એ પોઈન્ટ પર ના જઈએ, અત્યારે જે એક્ચ્યુઅલ થઈ રહ્યું છે, મેજોરિટી જે કહે છે કે જે બાળકો 16 વર્ષની ઉંમરથી ઉપર જે હવે જાણી ગયા છે કે ભાઈ અમને કઈ સજા નથી થવાની, જેમ બેને કહ્યું કે 3 વર્ષ સુધી ગેટ ગેટ અ બેટર લાઈફસ્ટાઈલ ધેન વોટ અત્યારે જે લાઈફસ્ટાઈલમાં હોય છે, એટલે અત્યારે આપણે એ પર ફોકસ કરીએ, કારણ કે અગર બધું કરવા જઈશું ને તો આવે છે કે બધું કરવા જઈશું તો કશું નહીં થશે, લેટ અસ ગો સ્ટેપ બાય સ્ટેપ. એટલે કરન્ટલી આઈ થિંક વી શુડ રાધર ફોકસ ઓન ધીસ પર્ટિક્યુલર, કે આપણે જે જ્યુએલ એન એક્ટ છે એમાં હવે એજ 16 કરી નાખીએ, અને 16 થી અપથી બધાને નોર્મલ એક્ટ CPCRPC કે જે છે એમાં લઈ લઈએ, અને જે રેપના સ્પેસિફિકલી લેવ સ્ટોક ઓફ રેપ, કારણ કે એના માટે અત્યારે ફોકસ રાખો છે, અગેન નોટ લેટ ઇઝ નોટ ગેટ ઇન ટુ બુટ લેગિંગ ઓલ દેટ, કારણ કે એના માટે બીજા બનાવીએ છે, સો લેટ ઇઝ ડુ દેટ એન્ડ આઈ થિંક જેટલું જલ્દી બને એટલું કરવું જોઈએ. સોનલબેન, ગત જુલાઈની વાત કરવામાં આવે તો ગત જુલાઈના રોજ પણ તત્કાલીન જે બાળ અને મહિલા વિકાસ કલ્યાણ પ્રધાન હતા તેમણે પણ આ જ વાત રાખી હતી, પરંતુ વાત રાખવી અને તેને અમલમાં લાવવી, નિર્ણય આવવો, આ ખૂબ જ અઘરી વાત છે. હું એગ્રી થઈશ, કારણ કે વાત તો ઘણા સમયથી ચાલે છે, કારણ કે એટલા બધા કેસીસ છે, જેમ મેનકા ગાંધી આજે એમનું સ્ટેટમેન્ટ આવ્યું છે, ખરેખર એમનું સ્ટેટમેન્ટ આવકારદાયક છે, અને એમને કીધું અને બધા લોકો પણ જેટલા લેડીઝ છે એમના બધાના સ્ટેટમેન્ટ આવવાના શરૂ થઈ ગયા છે, કે આપણે બધે ફરીથી આખા એક્ટની જે કહે છે કે ફરીથી આખી ચર્ચા થવી જોઈએ, એમાં જે બી ચેન્જીસ હોય, જે બી અમેન્ડમેન્ટ કરવા પડતા હોય એ કરીને આ કાયદાનો એઝ સુન એઝ પોસિબલ કોઈ વિરોધ કર્યા વગર આ ખરડો પાસ કરી દેવો જોઈએ. રિઝર્વમેન, આપનું શું કહેવું છે? કારણ કે જે પણ નવી વાત રાખવામાં આવે છે જે સમાજ માટે ખરેખર ફાયદારક હોય છે, પરંતુ કાયદાની આંટી ઘૂંટીમાં આવતા તેને ખૂબ વાર લાગી જશે. આઈ ટેલ યુ વન થિંગ, આમાં જે કન્સલ્ટેશન રિક્વાયરમેન્ટ છે યાર, સંશોધન કે છે લોકો બીજું કે સંશોધન રિક્વાયરમેન્ટ છે, એ થઈ જવું જોઈએ, અને એમાં હું ફરી કહેવા માંગીશ કે આપણે એવા બે મોટા ચેન્જીસ નથી કરવા, આપણે સોશિયલ ચેન્જીસ, ટેકનિકલ ચેન્જીસ, સાયન્ટિફિક ચેન્જીસ, ત્રણે ચેન્જનું પ્રેક્ટિકલ જોઈ અને એ ત્રણે ચેન્જીસ એમાં મૂકવા છે. આપણે હરેક ચીજ ચેન્જ નથી કર્યું, પણ મેજરલી જે અત્યારે જે એજ ડિફરન્સના લીધે, જે અત્યારે આધુનિક જમાનો આવ્યો છે એના લીધે, યા જે પ્રોવિઝન્સ બાળકોને મળી રહ્યા છે અને જેના લીધે લોકો ઉત્તેજના કે ઉત્સિત થઈ રહ્યા છે, એ રીતે મીડિયા એક્સપોઝર લીધે એ બધું જોઈ, જે પ્રેક્ટિકેલિટી જોઈ, અને આપણે ચેન્જીસ કરવા છે, આપણે સંશોધન કરવું છે, અને એ જલ્દીમાં જલ્દી પાસ થઈ જવું છે. અને નાઉ વોટ આઈ ફીલ વિથ ધીસ ન્યુ ગવર્નમેન્ટ કમિંગ ઇન, અને જે મેનકા ગાંધીએ લીડ લીધી છે, વી વેલકમ દેટ, અને એ લીડ ફીર અત્યારે જલ્દી એ પાસ થઈ જવું જોઈએ, અને નવો જે બી નવો એમેન્ડેડ એક્ટ, જેમ આપણે આ નિર્ભયા કેસમાં આપણે 1 મહિનાની અંદર જે નવા રેકમેન્ડેશન મંગાવીને જસ્ટિસ વર્મા કમિટી નવો એક્ટ અને લો મૂકી દીધો હતો, એવી રીતે આ થઈ શકે છે કરવા માટે, અને કઈ બહુ મોટી વાત બી નથી, કારણ કે આમાં કોઈ ઓપોઝિશન બી નથી, અને એની બી આવર ગવર્મેન્ટ ઇઝ હેવિંગ અ મેજોરિટી, એટલે અગર કરવું હશે, અગર મેનકાજી આજે કહ્યું છે તો નાવ શી હેવ ટુ ડુ અ લિટલ બિટ ઓફ પુશિંગ, અને કરવું હશે તો ધીસ કેનોટ ટેક મોર દેન 1 મંથ. રિઝર્વમેન, આ સમગ્ર બાબતે મહિલાઓનું શું માનવું છે તે બાબતે આપણે હવે નજર કરીશું, કે મહિલાઓ, અમદાવાદની મહિલાઓ ખાસ આ બાબતે શું કહી રહી છે. એ ખરેખર બહુ મોટો ક્રાઇમ છે ને, એના માટે અલગ લોઝ જ હોવા જોઈએ, બીકોઝ આ તો ડબલ ક્રાઇમ કહેવાય. હું એવું માનું છું કે જે ઉંમરમાં તમને લગ્ન અલાઉડ નથી એ ઉંમરમાં તમે રેપ કરો છો, ગુનો એ ગુનો જ છે, ફાઇનલ રેપ ઓબ્વિયસલી હોવા જોઈએ, એમને બી જેલ જ થવી જોઈએ, અથવા તો ફાંસી સજા આપી દેવી જોઈએ. ડોન્ટ થિંક, આઈ થિંક દેટ જે સજા એમને મળવી જોઈએ એ જ આમને મળવું જોઈએ, એન્ડ અપબ્રિંગિંગ બી છે એવરીથિંગ, બટ ધ માઇન્ડ મેટર્સ, તો જેનું જેવું મન હશે તેવું રહેવાનું છે, ઇવન ઇફ ઇટ ઇઝ અ ટીનેજર ઓર એન એડલ્ટ ઓર વટ એવર.
ખાસ સોનલબેન, આપણે જોયું કે દરેક મહિલાઓનું પણ માનવું છે કે જે મેનકા ગાંધી જે નિવેદન આપ્યું છે ખરેખર સાચું છે અને સાકાર થવું જોઈએ. આપણું શું કેવું છે કે મહિલાઓ જયારે પણ ઘરની બહાર નીકળે છે ક્યાંક ને ક્યાંક અસુરક્ષાનો અનુભવ કરતી હોય છે, કારણ કે એમને ખ્યાલ છે કે કોઈ પણ વ્યક્તિ તેની સાથે ગમે તે વર્તન કરી શકે છે. જયારે આ એક્ટ જો લાવવામાં આવશે તો તેનાથી મહિલાઓની સુરક્ષા વધશે ખરા? ડેફિનેટલી વધશે, કારણ કે જે પહેલા આપણે અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપણે બાળકમાં ગણતા હોઈએ, પણ તમને એ ખ્યાલ નથી હોતો કે બાળકોની નજર તમારા ઉપર કેવી છે. હમણાં ઘણા બધા કિસ્સામાં તમે એવું જોશો, હમણાં મેં પણ હમણાં રિસન્ટલી જ થયેલું છે કે યુપી સાઈડ ક્યાંક હતું કે 70 વર્ષના દોષીમાં હતા, એમની ઉપર રેપ થયું છે અને એ રેપ કરવામાં આવ્યું છે. એ કરનાર વ્યક્તિની ઉંમર કદાચ 30-31 વર્ષની હશે, એટલે જે દાદીબાની ઉંમરની જે લેડી હતા એમની ઉપર, એટલે નજર તમારો નજરિયો બદલાઈ ગયો છે. એટલે લેડીઝ ક્યારે સેફ નથી સમજતી. અત્યારે કોઈ છોકરું છે, આપણે એમ સમજીએ કે બેટા આનું એમને, પણ એના માઇન્ડમાં શું ચાલી રહ્યું છે, એનું માઇન્ડ કેવી રીતે વર્ક કરી રહ્યું છે એ તમને નથી ખબર. અને ઇમ્પ્લિમેન્ટેશન જો જલ્દી કરવામાં આવશે તો 100% બદલાશે, મેન્ટાલિટી બી ચેન્જ થશે અને કાયદાનો ડર હોવો જોઈએ. કાયદો મજબૂત રીતે લાગુ કરવામાં આવશે તો 100% આમાં સેફ ફીલ થશે અને બધી રીતે મહિલાઓ માટે સારું છે. રઝનબેન, જે રીતે સોનલબેન જણાવી રહ્યા છે કે ડર હોવો જોઈએ, અત્યારે કોઈ પણ ગુનેગારો છે જે 18 વર્ષથી નીચેના છે તેમના મનમાં એક માનસિકતા હોય છે કે જો મારા દ્વારા આ ગુનો કરવામાં આવશે તો મને આટલી બધી સજા નહીં થાય. શું ગુનેગારોની માનસિકતામાં ચેન્જ આવશે જે 18 વર્ષથી નીચેના છે? સૌથી પહેલા સ્ટેપ્સ હોવા જોઈએ, એટલે ફર્સ્ટ સ્ટેપ છે આપણે કાયદામાં ચેન્જ કરીએ છીએ. હવે કાયદામાં ચેન્જ કર્યા પછી જે કન્વિક્શન થવા જોઈએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કન્વિક્શન ના થશે તો પાછો ડર નથી લાગવાનો. એટલે એ કન્વિક્શન પણ પહેલા કાયદો ચેન્જ થશે પછી કન્વિક્શન થશે, સો આઈ એમ હોપફુલ ફોર ધેટ. ને અત્યારે મેં જોયું છે કે આપણી જે જ્યુડિશિયરી છે એ અત્યારે આ પોઈન્ટ પર બિલકુલ છોડી નથી દેતી, જાતું નથી કરતી. જ્યુડિશિયરી આ પોઈન્ટ પર બહુ સ્ટ્રિક્ટ થઈ ગઈ છે, એટલે વન્સ કાયદો કમ્સ આઈ એમ શ્યોર કે જ્યુડિશિયરી એની પર એક્ટ કરીને એનો અમલ કરશે અને એ રીતે સજા પાઠવશે. અને આ સજા પાઠવશે તો ઇટ વિલ સેન્ડ અ મેસેજ ટુ ઓલ ધ જ્યુવેનાઇલ કે બધાને કે ભાઈ હવે અમને 16 વર્ષ પછી બી આ કાયદાના એ લોકોને સજા છે. ને અત્યારે આપણો જે નવો એમેન્ડેડ એક્ટ છે એ બહુ સરસ છે, જેનાથી આઈ થિંક રેર ઓફ ધ રેરમાં તો ફાંસી બી અંદી અપાય છે. એટલે આઈ થિંક અગર આ બી અંદર એડ થશે તો ધેર વુડ બી સમ કંટ્રોલ, જે હજી આપણે કંટ્રોલ લેક કરીએ છીએ જ્યુડિશિયરી કેસમાં એ કંટ્રોલ આવશે. પણ ઓબ્વિયસલી પ્રોવાઇડેડ જ્યુડિશિયરી ને ફાસ્ટ વર્ક કરશે અને કન્વિક્શન થશે. સોનલબેન, ફક્ત કાયદો લાવવાથી આ પ્રકારની ઘટનાઓ ઓછી થશે ખરા, સામાજિક જાગૃતિ અને અન્ય કેટલી બાબતો કેટલી જરૂરી છે? ખૂબ જ જરૂરી છે, કારણ કે કાયદો બની ગયો, પણ નીચલા લેવલ સુધી કે ટીવીના માધ્યમથી કે ન્યૂઝપેપરના માધ્યમથી જવાનું નથી. આમાં એનજીઓ બહુ મહત્વનો ફાળો ભજવી શકે એમ છે, પ્લસ સારા સોશિયલ વર્કર્સ કે જે યંગસ્ટર્સ છે, અત્યારે ઘણા યંગસ્ટર્સ ઘણી જગ્યાએ કામ કરતા હોય છે તો આ વસ્તુની જાગૃતતા ફેલાવે અને કાયદાની એક એક ચોપાણીયા છપાઈ નાખવા જોઈએ. જે જેવી રીતે આપણે એમ કહીએ છીએ ઘણા લોકો પોતાના બિઝનેસ માટે ચોપાણીયા છપાવે છે, આપણે આની જાગૃતતા લાવવા માટે લોકોએ આગળ આવવું પડશે. એનજીઓ એના માટે કાર્યક્રમ કરવા જોઈએ, સ્લમ્સ એરિયાની અંદર શું કાયદો છે, કેવી રીતે આ બધી વસ્તુમાં લેડીઝ માટે પણ જે સેક્સ એજ્યુકેશનને લઈને જેવી રીતે બધા અવેરનેસ કરે છે એમાં આ પણ એક અવેરનેસ આપવી જોઈએ. તો સમાજ જ્યાં સુધી બદલાશે નહીં, માનસિકતા બદલવા માટે સમાજના લોકો જો કામ નહીં કરે તો આ ક્યારે બદલાવાનું નથી. એટલે આપણે જ આગળ આવવું પડશે અને લોકો દ્વારા છેકથી છેક સુધી એમ કહે ને કે નીચલા સ્તર સુધી કાયદો આવ્યો છે એનું અમલીકરણ થાય એ માટેની આપણે તૈયારી કરવી પડશે. એક ડગલું આગળ વધવા માટેની તૈયારી બતાવવામાં આવી રહી છે, સમાજને સુધારવાની જે તૈયારી બતાવવામાં આવી રહી છે. દરેક મહિલા પણ એવું ઈચ્છી રહી છે કે ખરેખર જે કાયદાઓ છે તેમાં બદલાવ લાવવામાં આવે અને 18 વર્ષથી નીચેના જે ગુનેગારો છે તેને પણ કડકમાં કડક સજા થવી જોઈએ. આ વિશે આપણે ચર્ચા હજુ આગળ વધારીએ તે પહેલા લેશું બ્રેક.